સતત ઉપર નીચે થતાં તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં જેનું નામ છે મની મેનેજર હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું તમારા નાણાં તમારી કમાણી એટલે કે તમારું કેપિટલ કેવી રીતે અપાવી શકે તમને ગુડ રિટર્ન્સ અને તે પણ તમારા કેપિટલની સુરક્ષા સાથે અને હંમેશાની જેમ લઈશું દર્શકોના સવાલ ખૂબ જ મહેનત કરીને કમાયેલા નાણાં જો વેડફાઈ જાય તો તે જ નાણાંને તમે ખૂબ તપાસ કરીને કોઈ જગ્યાએ રોકો પણ નુકસાન જાય તો આવા ઘણા પ્રશ્નો તમારા મગજમાં પણ હશે અને મને પણ આવા પ્રશ્નો સતાવતા હોય છે અને માટે જ મની મેનેજરના આજના એપિસોડમાં તમારી સમસ્યાનું નિવારણ આવી જશે આપણે આપણા નાણાં પર સારું રિટર્ન ઈચ્છીએ છીએ પણ એટ ધ સેમ ટાઈમ આપણે આપણું કેપિટલ સેફ પણ રાખવા માગીએ છીએ અને તેવું કરવામાં આપણે મોટા ભાગે ખોટી પ્રોડક્ટ્સ ખરીદી લેતા હોઈએ છીએ સામાન્ય રીતે કોઈપણ પ્રોડક્ટ ખરીદવામાં આપણે તેના કીવર્ડ્સ જેવા કે ગેરંટી કેપિટલ પ્રોટેક્શન વગેરે પર વધારે ભાર દેતા હોઈએ છીએ અને તે વાંચી આપણે તે પ્રોડક્ટ ખરીદી લેતા હોઈએ છીએ અને તેમાં ઘણીવાર વારો આવે છે આપણા નાણાં ગુમાવવાનો પણ આજે મની મેનેજર તમને જણાવશે કે કેવી રીતે તમે તમારા નાણાંનું સુરક્ષિત રોકાણ અને સારા રિટર્ન મેળવી શકો અને એની જાણ આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી કાર્તિકભાઈ વેલકમ ટુ ધ શો કાર્તિકભાઈ આપણે ક્યાં આપણે યુઝ્યુઅલી ભૂલ કરી જતા હોઈએ છીએ અને આ ભૂલ આપણે કદાચ અવારનવાર કરતા હોઈએ છીએ તો ક્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જે આપણે જે પણ વ્યક્તિ આપણે કહે છે કે આ એક સરસ ઇન્વેસ્ટમેન્ટ છે તો પચાસ ટકા તો એ વ્યક્તિ કોણ છે એની પર જ આપણે ડિસાઇડ કરી દે છે કે મારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું એટલે એમાં તમે એ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમારી સામે આવે એનું ઓલવેઝ તમારી પાસે કંઈક તો બ્રોશર હોય છે કંઈક તો એનું લિટરેચર હોય છે આપણે નોર્મલી એને વાંચતા જ નથી એમાં લગભગ બધી માહિતી હોય છે કે આ પ્રોડક્ટ કઈ રીતે ચાલશે શું કરશે ફાઇન પ્રિન્ટ તો જોવી જરૂરી છે જ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી તમારી પાસે જે ડોક્યુમેન્ટ આવે એમાં ખાસ કરીને ઇન્સ્યોરન્સમાં તો તમારી પાસે બહુ બ્યુટિફુલ એક પ્રોવિઝન કર્યો છે આઈઆરડીએ કે પંદર દિવસનો તમારી પાસે સમય છે એટલે એવું નથી કે તમારી પાસે બે ચાર દિવસનો જ સમય છે તમારી પાસે તમે જો પોલિસી લો પોલિસી લઈને પંદરે દિવસ સુધી તમારી પાસે વાંચવાનો અને એની પર ડિસિઝન લેવાનો ટાઈમ છે એ પણ કયા દિવસથી કે જે દિવસથી તમારી પાસે તમારા હાથમાં પોલિસી આવી છે એ દિવસથી પંદર દિવસ નોટ કે જે દિવસથી ઇસ્યુ થયેલી કંપનીમાં ને એનાથી પંદર દિવસ એટલે બહુ બ્યુટિફુલ એક ફેસિલિટી છે એ વાંચીને ડિસાઇડ કરો કે કે મારે આ પોલિસી જોઈએ છે કે નથી જોતી આનું ફાઇન પ્રિન્ટમાં શું લખ્યું છે એજન્ટ એજન્ટે જે કીધેલું એની પર મારે આંધળો વિશ્વાસ ન કરવો અને મારી રીતે મારો મારું ડિસિઝન લેવું તો એક એ વસ્તુ છે ત્રીજી વસ્તુ એ છે કે ઘણીવાર આપણે છે ને લગભગ ફ્રી સલાહ માગતા હોઈએ છે અને જે પણ આપણા ઓળખીના લોકો હોય છે કે આપણે એમ લાગે છે કે આ વ્યક્તિને તો ઘણી વધારે જાણકારી છે કે ઘણીવાર આપણે ચાર્ટેડ એકાઉન્ટ પાસે પણ એમ સમજીએ છીએ કે એમને બધી વસ્તુની ખબર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્સપર્ટ છે એના ફિલ્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટમાં કદાચ આજકાલ એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે બધાને બધી રીતની ડેવલપમેન્ટને બધા પ્રોડક્ટ્સની પહોંચ અને સમજ કદાચ ના પણ હોય એટલે કદાચ એમાં પણ કૂકર આપણે ગફલક ખાઈ જઈએ છીએ સાથે જ આપણે જે મેં કીધું આપણે ફ્રી જોતું હોય છે તો આપણે કોઈ બહારના માણસ પાસે જઈને બે ત્રણ લોકો પાસે જઈને અલગ અલગ લોકોની સલાહ લઈએ તો એ કાંઈ બહુ મોંઘું નથી પડવાની પણ આપણા જે પૈસા છે એનું જો એક ખોટું ડિસિઝન થઈ જશે તો પંદર વર્ષ પછી આપણે જેટલું નુકસાન થવાનું છે એના કારણે એની સામે તો આપણે એક નાના પૈસા આપવાથી આપણે એક સરસ ઓપિનિયન જો મળે તો એનાથી આપણે કામ કરી શકીએ છીએ અને જે લાસ્ટ વસ્તુ છે એ મને લાગે છે કે ડર ડર બેવ રીતનો ડર નોલેજ નથી એટલે ઇગ્નોરન્સ છે એનો પણ ડર અને ડર એનો પણ કે મારા પૈસા અને મારી મૂડી નીચે ન જવી જોઈએ પણ મારે રિટર્ન સારામાં સારું જોતું હોય છે તો જ્યારે રિટર્ન સારું જોતું હોય છે તો મારે થોડુંક તો જોખમ લેવું જ જોઈએ જેને આપણે બિઝનેસમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે કેલ્ક્યુલેટેડ રિસ્ક કે જેમ બિઝનેસમાં પણ ઘણીવાર બેડ ડેટ્સ થઈ જતી હોય છે તો એવી રીતે બેડ ડેટ્સ આમાં પણ ઇન્વેસ્ટમેન્ટમાં કોઈક વાર કોઈક આપણે ડિસિઝન ખોટા પણ પડી જાય પણ જો એંસી ટકા ડિસિઝન નેવું ટકા આપણે જો ડિસિઝન સારા રહે અને સાચા રહે તો આપણે બાકીના દસ વીસ ટકા જે ખોટા ડિસિઝન થઈ જાય છે એની ચિંતા નથી કરવી પડતી પણ જ્યારે આ બધી વસ્તુઓ વગર આપણે આંધળો વિશ્વાસ કરીને અને કોઈકે આપણે કીધું એના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ છીએ તો નાઇન્ટી પર્સન્ટ આપણી ગફલકત થઈ જાય છે અને એમાં આપણા પૈસા જતા રહે છે જી બરાબર છે કાર્તિકભાઈ એવી રીતે દેખાદેખીમાં કરી લે છે કે એણે ઇન્વેસ્ટ કર્યું છે તો હું પણ ઇન્વેસ્ટ કરી દઉં પણ કદાચ આપણા માટે એ પ્રોપર ના હોય એના માટે એ વ્યક્તિ માટે એ બરાબર હોય પણ આપણા માટે ના હોય એટલા માટે જ ઘણું સ્ટડી કરવું એને સમજવું જાણવું ક્વેશ્ચન પૂછો ના સમજ પડે અને પછી તમારા મનમાં બેસે એવા પ્રોડક્ટમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કાર્તિકભાઈ કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ એટલે શું કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ જેનું નામ કે છે એ રીતે એ પ્રોડક્ટનો એક જ હેતુ છે કે તમારો પ્રોડક્ટ તમારી મૂડી સાચવે પણ આ છે ને એકચ્યુલી પ્રોડક્ટ નથી આ એક જાતનો કોન્સેપ્ટ છે એક વિચાર છે કે કેપિટલ પ્રોટેક્શન એટલે તમારી પ્રિન્સિપલને સાચવો મૂડીને સાચવો અને બાકીનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો મોટાભાગે આ જેટલા પણ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે પછી ભલે ઇન્સ્યોરન્સ કંપની લઈને આવતી હોય કે મ્યુચ્યુઅલ ફંડ લઈને આવતી હોય કે કોઈ ફોરેન કંપની લઈને આવતી હોય કે કોઈ પ્રાઇવેટ તમને વેલ્થ મેનેજમેન્ટ કંપની કે પોર્ટફોલિયો મેનેજર આ બધા પ્રોડક્ટ લઈને આવતા હોય પછી મોટા મોટા આમ વિચાર કરવા જઈએ ને તો આ કેપિટલ પ્રોડક્શનનો જે કોન્સેપ્ટ છે કે જે આનું આ જે વિચારધારા છે એ એવી રીતે ઓપરેટ કરે છે કે જે તમારા સો રૂપિયા તમે ઇન્વેસ્ટ કરવાના છો એના બે ભાગ પડી જાય છે અને એક બહુ મોટો ભાગ સેફલી ઇન્વેસ્ટ થઈ જાય છે અને જે બાકીનો નાનો ભાગ છે એ પછી જે એ કંપનીની ઈચ્છા અને જે ટાઈપનો એ પ્રોડક્ટ બનાવેલો છે એમાં એ પૈસા વપરાઈ જાય છે પછી ભલે એ પ્રોડક્ટમાં જે નાનો ભાગ છે એમાં પૈસા શેરબજારમાં જાય કે કમોડિટીમાં જાય કે ડેરિવેટિવ્સ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એ પૈસા જાય એ ગમે તે વસ્તુ થાય પણ આઈડિયા એ છે કે જે તમારા મોટા ભાગના પૈસા જે ઇન્વેસ્ટ થયેલા છે એ ચાર પાંચ વર્ષ છ વરસ જે પણ ટાઈમ ફ્રેમ છે એ પ્રોડક્ટનો એમાં ફિક્સ ટાઈપનું એવું રિટર્ન કમાઈ લેશે ફિક્સ ડિપોઝિટ ટાઈપનું કે તમારા એસી રૂપિયાના સો રૂપિયા થઈ જશે કે જે સિત્તેર રૂપિયાનો મોટો ભાગ છે એ ચાર પાંચ વર્ષ છ વર્ષમાં એટલા કમાઈ લેશે કે સિત્તેરના સો થઈ જાય કે એસીના સો થઈ જશે એટલે જે બાકીના પૈસા છે એ પછી કંપનીને જેમ એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પદ્ધતિ જે રીતે ડિસાઇડ કરતા હોય એ રીતે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે અને આઈડિયા તો એ જ છે કે તમને બેટર રિટર્ન મળે કે તમે ફિક્સ ડિપોઝિટથી તમને બેટર રિટર્ન મળે પણ ઘણીવાર એવું થાય છે ઘણીવાર કદાચ એવું નથી પણ થતું જ્યારે બજારો સારી હોય છે ત્યારે તમને એમાં ઘણો વધારે રિટર્ન મળે છે પણ જ્યારે સારી નથી હોતી ત્યારે લગભગ કેપિટલને થોડુંક જ એનાથી વધારે મળે છે અને પછી સરવાળે જુઓ તો ફિક્સ ડિપોઝિટ જ સારામાં સારી એને વાલી લાગે છે જી તો કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ એટલે તમે જેટલા ઇન્વેસ્ટ કર્યો છે એ તમારું કેપિટલ ઇન્ટેક્ટ રહે અને એની ઉપર તમે ઇન્ટરેસ્ટ કે રિટર્ન વધારે મેળવી શકો એ બી સેફર કે એવી સેફર રીતે પણ તમારું કેપિટલ એમાં સચવાય રહે એટલે કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ એ કહેવાય છે કાર્તિકભાઈ શું કન્ઝ્યુમર્સે આ પ્રોડક્ટ કે આ કોન્સેપ્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આ કરતા શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ સૌથી પહેલી વસ્તુ લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ આ પણ એક પ્રકૃતિ છે એક ટાઈપનો કોન્સેપ્ટ છે કે એક ટાઈપનો માર્કેટિંગ કોન્સેપ્ટ છે કે તમારું કેપિટલ બચાવો કારણ કે આપણે જોતું હોય છે એઝ એ આપણું વૃત્તિ એવી છે કે મારું મૂડી મારી મૂડી ક્યારે નહીં જવી જોઈએ મારી મારું કોઈ પણ ટાઈપનું લોસ ન થવું જોઈએ એટલે આપણી વિચારધારા એવી રીતે છે તો જે કંપનીઝ આ બધી પ્રોડક્ટ લઈને આવે છે એ આપણી જે વિચારધારાને એક્સપ્લોઈટ કરે છે એનો જે ગેરફાયદો ઉઠાવે છે કે કઈ રીતે કે તમે આમાં પૈસા નાખો તો આમાં તમારા પૈસા સેફ છે પછી તમને રિટર્ન કેટલું મળશે એ નહીં પૂછવાનું પણ તમારા આ પૈસા બિલકુલ સેફ રહેશે એટલે મારો ટૂંકમાં જવાબ છે કે ના તમારે આ માર્કેટિંગ કોન્સેપ્ટ છે એટલે આમાં તમારે આકર્ષિત ન થવું જોઈએ કોકોક પ્રોડક્ટ્સ ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે સારા પણ હોય છે એની પ્રોપર રીતે તપાસ કરીને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમારે જો આ કરવું હોય ને આ જે કોન્સેપ્ટ જે રીતે મેં એક્સપ્લેન કરો તમારે જો કેપિટલ પ્રોટેક્શન કરવું હોય તમે તમારી જાતે પણ કરી શકો છો એ તમે જાતે બહુ ઇઝીલી કરી શકો છો અને તમે કોન્સ્ટન્ટલી એને મેન્ટેન પણ કરી શકો છો એવું નથી કે તમારે કોઈ પ્રોડક્ટનો જ સહારો લેવો પડશે કે આ પાંચ વર્ષ છે તો તમને એ જ સ્કીમમાં મળશે બહુ ઇઝી વસ્તુ છે તમે તમારી જાતે પણ આ વસ્તુને આરામથી દસ પંદર વીસ વર્ષ સુધી ચલાવી શકો છો ઓકે તો કંપનીઓ નવા પ્રોડક્ટ સાથે આવે છે તો માર્કેટિંગ તો કરશે જ અને એમાં આપણે એકદમ ખોવાઈ નહીં જવું જોઈએ આપણે એનું સ્ટડી કરવું જોઈએ અને આપણા ગોલ્સ પ્રમાણે આપણા એન્ડ્સ પ્રમાણે આપણે એને સિલેક્ટ કરવો જોઈએ બધા જ સ્ટડી કરીને ને બધું જ એનું વેલ્યુ કરીને એને આપણે ઇવેલ્યુએટ કરીને એમાં આપણે રોકાણ કરવું જોઈએ કાર્તિક કયા ઓપ્શન્સ અવેલેબલ છે અત્યારે માર્કેટમાં એઝ કેપિટલ પ્રોટેક્શન ફિલોસોફીને સપોર્ટ કરવા ઓકે તો એને પહેલા હું તમને એક બે મિનિટમાં બહુ સિમ્પલ રીતે સમજાવી દઉં કે તમારે તમારું પોતાનું કેપિટલ પ્રોટેક્શન કરવું તો તમારે કઈ રીતે કરવાનું દાખલા તરીકે સો રૂપિયા છે તમારી પાસે એમાંથી એંસી રૂપિયા તમે કોઈ ફિક્સ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરી દો દાખલા તરીકે તમને એમના છ ટકા તમને રિટર્ન મળશે પોસ્ટ ટેક્સ તો એટ સિક્સા ફોર્ટી એટલે તમને લગભગ પાંચ ટકા રિટર્ન થયું તો જો આપણે આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ચાર વર્ષનો બનાવવાનું વિચાર કરીએ તો મારા એસી રૂપિયા ઉપર મને પાંચ પાંચ રૂપિયા દર વર્ષના મળવાના છે તો ચાર વર્ષે મારા એસીના સો થઈ જશે બાકીના જે વીસ રૂપિયા છે એને પછી હું મારી મરજી પ્રમાણે ઇન્વેસ્ટ કરું અને એ જો હું ગુમાવી પણ દઉં એક સમય તો મારી પાસે ચાર વર્ષ પછી મારા સો રૂપિયા અકબંધ રહેવાના છે એમાં કોઈ ફરક નથી પડવાનો તો તમે આ રીતે બનાવી શકો છો હવે આપણે વાત કરીએ કે એ જે એસી રૂપિયા છે એમાં તમારી પાસે કયા કયા ઓપ્શન્સ છે તમારે તમારી જાતે જો તમારે આ પ્રોગ્રામ બનાવવો હોય તો સૌથી પહેલાંને ઇઝીલી સમજાય એવું ઓપ્શન છે ફિક્સ ડિપોઝિટ એટલે તમારે એસી રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો ભલે તમને નવ ટકા મળે એમાંથી ટેક્સ કપાઈને પણ તમારા હાથમાં જો છ સવા છ ટકા આવે તો તમારું અનૈયા પાર થઈ જાય આ રીતે પછી બોન્ડ્સ છે ડિબેન્ચર્સ છે પછી જો તમને જ્ઞાન હોય ને સમજ આવતી હોય તો એફએમપીસ પીસ પણ છે સાથે તમારી પાસે ટેક્સ ફ્રી બોન્ડ્સ છે તમે ગિલ્ટમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં અને બાકી જે અન્ય ડેટ મ્યુચ્યુઅલ ફંડની જે ઘણા બધી સ્કીમ્સ છે એમાં પણ તમે તમારો મોટો ભાગ એટલે જે એંશી ટકા પૈસા છે એ તમે એમાં નાખી શકો છો આ આપણે ખાલી એક દાખલા તરીકે લઈએ છીએ બીજો જે નાનો ભાગ છે જે વીસ ટકાનો જે ભાગ છે એ વીસ ટકાનો ભાગ તમે ઇક્વિટી શેર્સમાં નાખી શકો છો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખી શકો છો તમને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં તમને લાગતું કે તમારી આમાં ઘણી બધી તમારી એક એક્સપર્ટાઇઝ થઈ ગઈ છે તમને તમને ઘણું બધું આમાં આવડે છે અને તમારી સ્કિલ છે તમે આમાં પૈસા બનાવી શકો છો તમે ઓપ્શન્સમાં પણ નાખી શકો છો એ પૈસા પછી તમારે જોતું હોય તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કરો તમને જ્યાં એવું લાગે કે આમાં હું સરસ રિટર્ન કમાઈ લઈશ અને તમે તમારો નાનો ભાગ જેમ કે આ વીસ ટકા પૈસા આપણા ચાર વર્ષના દાખલામાં તમે વીસ ટકા પૈસા એમાં નાખી દો અને પછી આમાંથી તમારે આ બેઉનું મિશ્રણ કરીને પછી આપણે મેક્સિમમ રિટર્ન કઈ રીતે મળે એ આપણી ચેષ્ટા છે કે એ આપણી કોશિશ છે આ ટોટલ કેપિટલ પ્રોગ્રામ આપણા પોતા માટે ઇન્વેસ્ટ અને ઇમ્પ્લિમેન્ટ કરીને જે એનું રિટર્ન મળે એ આપણી આપણા જ હાથમાં છે કે આપણે કેટલું મળશે ઓકે તો તમારી ફો જેમ કહ્યું કાર્તિકભાઈએ કે જો એઝ્યુમ કરીએ કે ફોર યરનું તમારી પાસે ટાઈમ ફ્રેમ છે તો એટી ટ્વેન્ટીના રેશિયોમાં કે તમારે જેટલું કમ્ફર્ટેબલ હોય એ રેશિયોમાં તમારે વધારે સેફર ઇન્વેસ્ટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સમાં કરવું અને ટ્વેન્ટી કે થર્ટી જે તમારી તમે જેટલું રિસ્ક લઈ શકતા હોય એટલું ઇક્વિટીમાં કરવું જેથી તમારું કેપિટલ અપ્રિસિએશન થોડું વધારે થશે અને સાથે તમારું જે કેપિટલ છે એ ઇન્ટેક્ટ રહેશે અને રિટર્ન પણ તમે સારા એમાં કમાઈ લેશો કાર્તિકભાઈ કયા ઇન્વેસ્ટ કરવું એ કઈ રીતે આપણે કરવું જોઈએ કે આ આ પ્રોડક્ટ પ્રોડક્ટ મારા મારા માટે ગોલ્સ પ્રમાણે રાઈટ છે બરાબર ઓકે સો હવે કેપિટલ પ્રોડક્શન આપણે થોડું એક્સપેન્ડ કરીએ આપણે એક ચાર વર્ષનું દાખલો લીધેલો આજ વર્ષો આજ જો મારી ફિલોસોફી દસ વર્ષ સુધી ચલાવી હોય તો હું એ જ કેલ્ક્યુલેશન લઉં કે મને જો પચાસ રૂપિયા હું જો ઇન્વેસ્ટ કરીશ ને એમાં મને ફોર એક્ઝામ્પલ આઠ ટકા જેટલું રિટર્ન મળશે તો ફાઇવ એટઝ જા ફોર ચાર ટકા જેટલું રિટર્ન મળવાનું છે તો દસ વર્ષ સુધી એમાં મને બીજા ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા રિટર્ન થઈ જશે એટલે મારા પચાસના પંચાણું અઠ્ઠાણું જેટલા પૈસા ભેગા થઈ જશે સો રૂપિયા જેટલું થઈ જશે અને બાકીના પૈસા પછી હું મારી રીતે મારી મરજી મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરું હવે આમાં તમારી પાસે જો તમારે રેડીમેડ કંઈક આવું સોલ્યુશન જોતું હોય તો એના માટે તમારી પાસે થોડા ઘણા વિકલ્પો છે કે જો તમારે રેડીમેડ સોલ્યુશન આવું લેવું હોય ને તો એક એમઆઈપી કરીને જે મ્યુચ્યુઅલ ફંડનો પ્રોડક્ટ આવે છે એક સરસ રેડીમેડ સોલ્યુશન છે હવે એમઆઈપી એવું છે કે જ્યાં લગભગ પાંચ ટકાથી વીસ ટકા સુધી એટલે લગભગ આશરે પંદરથી વીસ ટકા સુધી પૈસા તમારા ઇક્વિટી બજારમાં હોય છે અને બાકીના એંસી ટકા પૈસા તમારા સેફ જેમ કે બોન્ડ બજારમાં છે હવે તમારે ચાર પાંચ વર્ષ માટેનો કેપિટલ પ્રોગ્રામ કરવો હોય ને કેપિટલ પ્રોટેક્શન પ્રોગ્રામ તો તમે એમઆઈપીઝના માધ્યમથી કરી શકો છો જો આ જ વસ્તુ તમારે આઠ વર્ષ કે નવ વર્ષ સુધી ચલાવી હોય તો બેલેન્સ ફંડ એક બહુ સરસ વસ્તુ છે જો તમારે એમાં વધારે વેરાયટી લાવવી હોય અને તમારે અલગ અલગ ટાઈમ ફ્રેમ માટે કરવું હોય તો એસેટ એલોકેશન ફંડ્સ પણ છે કે જેમાં ઓટોમેટિક એસેટ એલોકેશન થઈ જાય છે એટલે એ તમારું નિરંતર સતત એસેટ એલોકેશન કરતા રહેશે અને તમે એ પ્રોગ્રામમાં પણ કેપિટલ પ્રોટેક્શન તમારી મેળવી શકો છો એટલે આ પણ એક તમારી માટે પોસિબિલિટી છે જો તમારે તમારી જાતે કરવું હોય તો પ્રોસિજર થોડોક વધારે લાંબો છે એ હું તમને એક નાના શોર્ટમાં સમસેટમાં સમજાવવાની ટ્રાય કરીશ કે પહેલાં તો તમે તમારું ટાઈમ ફ્રેમ ડિસાઇડ કરી લો કે તમારે કેટલા ટાઈમ ફ્રેમ સુધીનું તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ કર્યા પછી જો ખાલી કન્વીનિયન્સ અને હું ઘણા લોકોને સલાહ આપું છું કે જે સેફ પૈસા છે એક અલગ અકાઉન્ટમાંથી ચલાવો અને જે તમારે જે પૈસા ઉપર જોખમ લેવાનું છે એ થોડા અલગ અકાઉન્ટમાંથી ચલાવો એટલે શું છે એનું અકાઉન્ટિંગ કરવું અને એનું જે કેપિટલ ગેઇન ને બધાનું કેલ્ક્યુલેશન આવશે એ ઇઝી પડશે તમારા માટે એટલે એ તમે કરી શકો છો પછી તમે કઈ એસેટ શ્રેણીમાં જશો કે જે સેફ માટે આપણે કેટલી બધી એસેટ્સની વાત કરીએ ફિક્સ ડિપોઝિટ્સ બોન્ડ્સ ડિવેન્ચર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડ હવે તમને કઈ એસેટની શ્રેણી એમાં ગમે છે વધારે કે તમને કઈ વધારે ફાવે છે તમને કઈ વધારે અનુકૂળ લાગે છે તમે એમાં જાઓ એ જ વસ્તુ તમે તમારા વીસ ટકા કે જે નાનો ભાગ છે એના માટે પણ તમે એ ડિસાઇડ કરી લો સાથે સાથે તમે એ ડિસાઇડ કરી લો કે હવે હું આ કેટેગરીમાં મને સારામાં સારું ટેક્સ એડવાન્ટેજ ક્યાં મળે છે એટલે પહેલાં મેરિટ સમજી લીધું પ્રોડક્ટનું અને પછી એમાં ટેક્સ બેનિફિટ મને સારામાં સારો ક્યાં મળે છે કે કંઈક એવી રીતે હું કરી શકું કે જેમાં મારો મારો ટેક્સ જે છે એ ઓછામાં ઓછો ટેક્સ જાય અને મને સારામાં સારું બેનિફિટ મળે એનું અને પછી એ બેઉ કેટેગરીમાંથી બેઉ શ્રેણીઓમાંથી સારામાં સારું એક ઇન્વેસ્ટમેન્ટનો પ્રોડક્ટ આપણે ચૂઝ કરીએ છીએ પછી આ વસ્તુને ઇન્વેસ્ટ કરી અને આપણે મોનિટર કરવાનું અને મોનિટરિંગની ફ્રિકવન્સી ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપની રણનીતિ અપનાવી છે એટલે ઘણીવાર આપણે મોનિટરિંગ માટે ત્રણ મહિને દર ત્રણ મહિને પણ જોવું પડે કદાચ આપણે બે વર્ષે જોવું પડે એ ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપની સ્ટ્રેટેજી લીધી તો જો આપણે એવી સ્ટ્રેટેજી લીધી હોય કે આમાં આપણે બાય એન્ડ હોલ્ડ કરવું છે તો પછી એમાં દોઢ બે વર્ષ ત્રણ વર્ષ સુધી તમારે જોવાની જરૂરત નથી જો તમારે એક્ટિવ ટાઈપની સ્ટ્રેટેજી લેવી હોય તમારા નાના ભાગ માટે તો કદાચ દર ત્રણ છ મહિના સુધી જોવું પડશે જે મોટો ભાગ છે એમાં પણ તમે જો ડાયરેક્ટલી બોન્ડ બજારમાં ટ્રેડિંગ કરશો તો તમારે વધારે ધ્યાન રાખવું પડશે જો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ લઈ લેશો કે કોઈ ફિક્સ ડિપોઝિટ કરી લેશો તો સ્વાભાવિક છે કે એમાં તમારે વધારે ધ્યાન નહીં રાખવું પડે એટલે આ રીતે તમે તમારું પૂરું કેપિટલ પ્રોટેક્શન તમારી જાતે બનાવી શકો છો અને સારામાં સારું રિટર્ન મેળવી શકો છો અને ડેફિનેટલી જે તમારું ફિક્સ ડિપોઝિટનું રિટર્ન છે એનાથી તમે એક બે ટકા ચાર ટકા વધારે બેનિફિટ લઈ જ શકશો ઓકે તો જેમ કાર્તિકભાઈએ એક સરસ આપણને સ્ટ્રેટેજી અને સરસ રીતે સમજાવ્યું તો તમે જો તમારી જાતે કરવાના હો તો આઈ થિંક આ સુપ કાર્તિકભાઈએ એક સ્ટ્રેટેજી આપણને બનાવી આપી છે પણ જો તમે થોડા તમને સમજ ના પડતી હોય તો જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને તમે તેમાં તમારા સિલેક્ટ કરી શકો છો કે તમે કેવી રીતે તમારા પૈસાનું રોકાણ કરવા માગો છો અને સાથે તમારું કેપિટલનું પ્રોટેક્શન પણ કરી શકો છો કાર્તિકભાઈ આપણે છે ને કોઈ વખત એવું થાય છે કે કેપિટલ પ્રોટેક્શનના ચક્કરમાં કે આપણી મૂડી બરાબર રહે મૂડીને કંઈ ના થવું જોઈએ એ ચક્કરમાં આપણે કોઈ વખત એ પછી પછી જ્યારે આ જોઈએ છે ત્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટમાં તો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ પણ થોડા વર્ષો પછી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે છે અરે મને આટલું જ રિટર્ન મળ્યું કારણ કે ત્યારે આપણે રિસ્ક નથી લીધું હોતું તો તમને શું લાગે છે આ ખાલી સેફર ઇન્સ્ટ્રુમેન્ટમાં અને કેપિટલ પ્રોટેક્ટ કરવા માટે જ એવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે થોડું રિસ્ક લેવું જોઈએ તો તમારી વાત બરાબર છે કે આપણે થોડુંક જોખમ તો લેવું જ જોઈએ પણ ઘણી આમાં શું થઈ જાય છે કે આ જે કેપિટલ પ્રોટેક્શનનો જે આ પ્રચાર કર્યો છે ને એ શરૂઆત થયેલો ઇન્સ્યોરન્સ કંપનીઓથી જે લોકો કેપિટલ પ્રોટેક્શનના પ્લાન્સ લઈને આવતા હતા હવે ઇન્સ્યોરન્સ કંપની જ્યારે કેપિટલ પ્રોટેક્શનના પ્લાન્સ લઈને આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્સ્યોરન્સના પ્લાન વેચશે કોણ એ લોકોના એજન્ટ અને એજન્ટને કમિશન નહીં મળે તો ત્યાં સુધી એજન્ટ વેચશે નહીં તો નેચરલી તમે જે પૈસા નાખો છો એમાંથી પહેલો તો ખર્ચો ત્યાં નીકળી ગયો હવે પછી તમારું કેપિટલ પ્રોટેક્શન તો થશે પણ એમાં એ લોકોનો જે મોટો ભાગ જે કેપિટલ પ્રોટેક્શનનો હોય છે એ મોટો કરીને લગભગ પંચ્યાસી નેવું પંચાણું ટકા સુધીનો મોટો ભાગ ત્યાં કેપિટલ પ્રોટેક્શનમાં હોય છે કે આવો જ એક બીજો ટાઈપનો પ્રોડક્ટ આવેલો હાઇએસ્ટ એનએવી ગેરંટી ટાઈપનો પ્રોડક્ટ આવેલો પણ એમાં હાઇએસ્ટ એનએવી કઈ રીતે મળશે તમારા નેવું ટકા પૈસા જો બોન્ડમાં હશે અને જે ફિક્સ્ડ ઇન્કમમાં હશે તો જ તમારું એને બી હાઇએસ્ટ ચાલતું રહેશે નહીં તો તમારું એને બી હાઇએસ્ટ કેવી રીતે ચાલતું રહેશે અને એવો જોખમ કોઈ કંપની પોતાની બુક્સમાં થોડું લેવાનું છે કે આજે માર્કેટ ઊંચું ગયું તો તમને હું આટલા પૈસાનું ગેરંટી આપી દઉં છું ને પછી બે વર્ષે જ્યારે એકચ્યુઅલી મેચ્યોરિટી થઈ ત્યારે જો માર્કેટ ત્રીસ ટકા ડાઉન હશે તો એ લોકો એ લોકોના ખિસ્સામાંથી પૈસા નથી આપવાના તો એટલે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે કેપિટલ પ્રોટેક્શનના નામે આ બધા પ્રોડક્ટમાં આપણે ભરાઈ જઈએ છે અને એમાં ઘણા બધા આપણા કમાયેલા પૈસા પણ અટવાઈ જાય છે ઘણા વર્ષો સુધી અટવાઈ જાય છે એની સામે એ જ પૈસા જો આપણે કેલ્ક્યુલેટ કરીને સરસ રીતે જો આપણી જાતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત કે આપણા એડવાઇઝરને લઈને એની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત ને તો ઘણીવાર ખબર પડશે કે કદાચ પાંચ વર્ષમાં આપણી જે આપણું સ્ટેટસ છે લગભગ ડબલ કે ટ્રિપલ પણ થઈ શકતું હતું પણ કારણ કે આપણે પ્રોટેક્શનના ખાલી એક જે આ માર્કેટિંગ ફ્લેવરમાં કે માર્કેટિંગનું એટ્રેક્શન કરીને આપણે એમાં ઘૂસી ગયા તો એમાં ઘણીવાર આપણું બહુ મોટું રીતે નુકસાન થઈ જાય છે એટલે આ વસ્તુ બહુ કોમન છે પણ જોખમ પણ એક સાઈડ ઉપર લેવું પડે અને બીજી સાઈડ ઉપર એ પણ છે કે ઇન્સ્યોરન્સ કંપનીના આ પ્લેન્સથી થોડું એનો અચકાવવું એમાં ઇન્વેસ્ટ ના કરવું પણ મ્યુચ્યુઅલ ફંડની થોડી ઘણી કેપિટલ પ્રોટેક્શન સ્કીમ્સ હોય છે એને પણ વાંચીને ઇન્વેસ્ટમેન્ટ કરવી કારણ કે બધી સ્કીમ સેમ નથી હોતી અને નહીં તો તમે તમારી જાતે પણ કરો તો પણ એક બહુ સરસ સ્ટ્રેટેજી બની શકે છે ઓકે તો તમારા પૈસા છે તમારે પ્રોટેક્ટ તો કરવા જોઈએ પણ સાથે સાથે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાતા તમારે અચકાવવું ન જોઈએ જેથી તમારું એપ્રિસિએશન કેપિટલનું સારી રીતે થશે કાર્તિકભાઈ જનરલી સપોઝ જો જેને કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું હોય તો કેટલો રેશિયોમાં કરવું જોઈએ પ્રોટેક્ટિવ રીતે અને થોડું એડવેન્ચરસ થઈને કરવું હોય તો કેટલો રેશિયો લાગવો રાખવો જોઈએ રોકાણ માટે રેશિયો તો તમારે તમારી મરજી પ્રમાણે તમે રાખી શકો છો પણ રેશિયો કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફોર એક્ઝામ્પલ જો આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ છીએ તો હું એમ કહીશ કે રેશિયો કરતાં ટાઈમ ફ્રેમ જુઓ પછી તમારા પૈસા ભલે વીસ ટકા પૈસા કે ત્રીસ ટકા તમારા ટોટલ સંપત્તિના પૈસા કે સેવન્ટી કે એટી જે પણ તમારા પૈસા છે તમે એ પૈસાને સ્ટોક માર્કેટમાં નાખો કે જે પૈસા તમને આગળના સાતથી આઠ વર્ષ દસ વર્ષ સુધી તમે અડવાના જ નથી એ પૈસાને પછી તમારે જો રિટર્ન એનું એન્જોય કરવું હોય તો એ પૈસા કદાચ છ વર્ષમાં એક બહુ મોટો તેજી આવી જાય બહુ મોટી રેલી આવી જાય તમે કાઢી લો તો એ અલગ વસ્તુ છે કે ઇવન ચાર વર્ષમાં પણ રેલી આવી ગઈને તમે પૈસા લઈ લીધા તમે બધો નફો ઘર ભેગો કરી લીધો તો એ ચાલશે એમાં કંઈ વાંધો નથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આ ટાઈમ ફ્રેમ લઈને ચાલો પછી ભલે તમે દસ ટકા પૈસા નાખો કે તમારા નેવું ટકા પૈસા નાખો એ તમારી ચોઈસની વસ્તુ છે પણ આજે અમારો જે અનુભવ છે એ પ્રમાણે હું કહું તો એટલીસ્ટ ઓછામાં ઓછું જો તમે સાહીઠ ટકા પૈસા રાખો તો જ આપણા ભારત દેશમાં જેટલા લોકો છે ને જે લોકો કમાય છે અને એ લોકોની જે સંપત્તિ માટે જે લોકોને પૈસા જોઈએ છે તો સાહીઠ ટકા તો મિનિમમ રાખવું જોઈએ આજની તારીખમાં ઓકે તો તમે ટાઈમ ફ્રેમને ધ્યાનમાં રાખીને સાહીઠ ટકા રોકાણ કરી શકો છો અને તમારું કેપિટલ એપ્રિસિએશન કરી શકો છો કેપિટલને પ્રોટેક્ટ કરીને આ તો બધી વાત થઈ આજે આ કેપિટલ પ્રોટેક્શન અને એની સાથે જ કેવી રીતે ગુડ રિટર્ન્સ મેળવી શકીએ અને હવે લઈશું આપણે દર્શકોના સવાલ તો પહેલાં સવાલ આવી રહ્યો છે હેમા વોરાનો એ કહી રહ્યા છે કે અમે અમારી દીકરી માટે ચાઇલ્ડ કરિયરમાં રોકાણ કર્યું હતું ઓગણીસો ત્રાણુંમાં જે બસો યુનિટનું રોકાણ હતું અને એકવીસ વર્ષ સુધી રાહ જોયા બાદ પણ ફંડે સારું પરફોર્મ નથી કર્યું હાલ તેમાં એક હજાર ત્રણસો ઓગણત્રીસ યુનિટ છે અને તેનું એનએ બી સત્તર સત્તર ટકા છે હવે મારી દીકરી ઓગણત્રીસ વર્ષની થઈ ગઈ છે તો મારો પ્રશ્ન એ છે કે શું અમારે કોઈ અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ સ્વિચ કરવું જોઈએ તેમજ મારી દીકરી માટે અમે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પણ લીધો હતો જે ઇક્વિટી લિંક્ડ યુલિપ છે જેમાં અમે રૂપિયા પચીસ હજારના પાંચ ઇન્સ્ટોલમેન્ટ ભર્યા છે નવેમ્બર બે હજાર સાતથી નવેમ્બર બે હજાર અગિયાર સુધીમાં અને તેની મેચ્યોરિટી બે હજાર સત્તર સુધીની છે તો શું મારે તેને રિડીમ કરી દેવું જોઈએ ઓકે યુલિપની વાત કરીએ તો યુલેપનું લોજિક એ છે કે જે રીતે તમે કીધું કે લગભગ જેટલા ને બધું લાગવાનું હોત એ તો ઓલરેડી લાગી ગયું છે એટલે હવે એમાં કંઈ બહુ ફરક નહીં પડે હવે તમે તમારી ફંડ વેલ્યુ જુઓ તો જો તમારી ફંડ વેલ્યુ અત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધુ હોય તો તમે એમાંથી બહાર નીકળી શકો છો જો ફંડ વેલ્યુ તમારા ઇન્વેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટથી વધારે ના હોય તો એના શું કારણ છે તમારું જે એલોકેશન છે એ ઇક્વિટી તરફ છે કે તમે બેલેન્સ ટાઈપના ફંડમાં છો કે સેમા છો એ તમારે ચેક કરવું પડશે જો તમે બેલેન્સ ટાઈપના ફંડમાં કે બોન્ડ ટાઈપના ફંડમાં હોય તો તમારે તમારું એલોકેશન ઇક્વિટી તરફ લાવો અને પછી એમાંથી નફો કરી અને પછી નફો લઈને તમારી પોલિસીનું મેચ્યોરિટી તરફ જજો અને એમાંથી પૈસા કાઢજો એટલે અત્યારે તમે કાઢો કે ન કાઢો બહુ ફરક નહીં પડે જો તમે કાઢશો તો તમે પછી બીજા એ પૈસા ક્યાં નાખશો એ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં જ નાખવાની તૈયારી રાખવી જોશે અને જો તમારે એવી તૈયારી હોય તો આ પૈસા તમે કાઢી શકો છો જો અગેન તમારો નફો હોય તો ન નફો હોય તો એમાં ઊભા રહો થોડીક વાર બીજી વસ્તુ હવે તમારા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની વાત કરી જે તમે કહો છો કે વીસ આટલા બધા વર્ષો નીકળી ગયા કે એમાં તમને રિટર્ન નથી મળ્યું હવે દસ રૂપિયાની જો એને શરૂઆત થઈ હોય ને આજે આટલા બધા ઓલમોસ્ટ બાવીસ વર્ષ પછી તમે એમ કહો કે આનું એનએવી સત્તર રૂપિયા છે તો મારું એવું મને લાગે છે કે કદાચ આ એક ડિવિડન્ડ ટાઈપનું ફંડ હશે કે તમને ઘણા બધા ડિવિડન્ડ મળી ગયા છે એટલે તમે ફક્ત એનેવી જ જોઈને ખાલી એમ ડિસાઇડ કરો છો કે આ ફંડે સારું નથી કર્યું પ્લસ તમે આમાં નામ નથી લખ્યું કે તમારું કયું ફંડ છે લગભગ તો આવું કોઈ ફંડ નથી કે જેને આટલો ઓછો અને આટલો નબળો પરફોર્મન્સ દેખાડ્યો હોય યુટીઆઈની એક સ્કીમ છે જે ઘણા વર્ષોથી ચાલે છે કે જે છે યુટીઆઈ માસ્ટર છે કદાચ જો તમે એમાં પૈસા નાખ્યા હશે તો પણ માસ્ટર શેરનું જે રિટર્ન છે વીસ વર્ષની એવરેજ આપણે જોઈએ તો એવરેજે લગભગ પંદરથી સો ટકાનું એનું રિટર્ન છે એટલે તમને કદાચ આના પૈસા મળ્યા છે અને તમને કદાચ સતત આનું ડિવિડન્ડ પણ મળ્યું છે એ તમે ચેક કરો અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે તમારા આ સ્કીમનું નામ લખીને એની વિગત સાથે મોકલશો આગલી વાર તો કદાચ તમે અમે તમને વધારે એમાં હેલ્પ કરી શકશું તો એ વસ્તુ છે એટલે મને નથી લાગતું કે રિટર્ન એટલું બધું ખરાબ હશે ઓકે તો હેમાબહેન આ હો કે તમને તમારું ક્લેરિફિકેશન મળી ગયો હોય અને બીજું જે ક્વેશ્ચન કાર્તિકભાઈ આવી રહ્યો છે એ કૌશિક મારું સુરતથી આવી રહ્યો છે એ કહી રહ્યા છે કે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે મારા લગ્ન થઈ ગયા છે મારા માટે એ ભવિષ્ય માટે બચત એકઠી કરવી છે મારી માસિક બચત રૂપિયા વીસ હજાર છે મારી પાસે કોઈ ટર્મ પ્લાન નથી પણ મારે ટર્મ પ્લાન પણ લેવો છે તો શું મારે ઓનલાઈન ટર્મ પ્લાન લેવો જોઈએ અને શું ઓનલાઈન ટર્મ પ્લાનના કોઈક ગેરફાયદા છે સાથે તેમજ જાણવું છે કે મારે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ મારે વીસ વર્ષમાં વીસ કરોડ રૂપિયા એકઠા કરવા છે ઓકે હવે વીસ વર્ષમાં વીસ કરોડ તો એક અલગ કેલ્ક્યુલેશન છે એટલે માટે ઘણું બધું વધારે કદાચ નાખવું પડશે વીસ હજારમાં મહિનાના વીસ હજારમાં કદાચ ના પણ થાય પણ હું તમને તમારું પ્લાનિંગનું તમને થોડી ઘણી ટિપ્સ આપી દઈશ એટલે સૌથી પહેલી વસ્તુ જો તમારી પાસે ઇન્સ્યોરન્સ ન હોય તો બહુ જ જરૂરી છે લાઈફ ઇન્સ્યોરન્સ વગર આગળ ન વધવું જોઈએ પ્લસ તમે લગ્ન પણ કરેલા છે તમારી પર તમારી વાઇફ ડિપેન્ડન્ટ પણ છે એટલે એ તમારી બહુ મોટી જવાબદારી છે જિંદગીમાં કે તમે એની સુરક્ષા કરો અને એની એ સુરક્ષા માટે તમે એક સરસ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લો સલાહ એ છે કે તમે જો કોશિશ કરો તો પચાસ પચાસ લાખની બે પોલિસી લે લો એટલે ઓછામાં ઓછી કરોડ રૂપિયાની પોલિસી થઈ જાય અને એ તમે ઓનલાઈન લઈ શકો છો જુઓ તમને કોઈ સારામાં સારીને સસ્તામાં સસ્તી ડીલ આપે છે લગભગ એવું મને લાગે છે કે તમારી ઉંમરે દસથી અગિયાર હજારથી વધારે પ્રીમિયમ ન થવું જોઈએ એક કરોડ ઇન્સ્યોરન્સનું અને હવે એમાં કોઈ ગેરફાયદા નથી તમે જો આ વસ્તુ ઓનલાઈન લેશો તો કારણ કે ઇન્સ્યોરન્સ પોલિસી એક કોન્ટ્રાક્ટ છે જે કોન્ટ્રાક્ટ એક્ટની અંડર આવે છે અને એ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટમાં બહુ સિમ્પલ કોન્ટ્રાક્ટ છે કે હું ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ આપું છું અને ઇન્સ્યોરન્સ કંપની એના માટે મને કવર આપે છે અને બાકી બધું માર્કેટિંગ છે કે ક્લેમ સેટલમેન્ટ રેશિયો આમ છે ને તેમ છે ઘણીવાર એવું થાય છે કે લોકો પોતાની વસ્તુઓ બરાબર ડિક્લેર નથી કરતા કદાચ દસ સિગરેટ પીતા હોય દિવસમાં ને એ ડિક્લેર નથી કરતા કદાચ કોઈક જાતની બીમારી હોય કે પાસ્ટ કોઈક જૂનું કંઈક મેડિકલ હિસ્ટ્રી હોય જે વસ્તુ ડિક્લેર નથી કરતા અને જો પછી ઇન્સ્યોરન્સ કંપનીને કોઈક વાર ખબર પડે એ વસ્તુ અને ઇન્સ્યોરન્સ કંપની પાસે રાઇટ છે કે તમારું ઇન્વેસ્ટિગેશન કરી શકે અને આગળના પાંચ પાંચથી આઠ વર્ષ સુધી એમની પાસે ટાઈમ છે આ ઇન્વેસ્ટિગેશન કરવાનો અને પછી જો એવું લાગે તો એ લોકો તમારો ક્લેમ નકારી પણ શકે છે એટલે ખાલી આ વસ્તુ છે પણ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ એક જ ટાઈપનો છે ઇન્સ્યોરન્સનો જે રેગ્યુલેટર છે આઈઆરડીએ એ પણ એક જ છે અને તમે એક જ દેશમાં ઇન્સ્યોરન્સ પોલિસીઝ લો છો બધા એક જ સમાન રીતે ઇન્સ્યોરન્સ પોલિસીઝ આપે છે તો એ પોલિસી લો કે જ્યાં તમારો સૌથી વધારે બેનિફિટ થતો હોય એટલે તમને સસ્તામાં સસ્તી જે પોલિસી આપે છે મારા ખ્યાલથી ઘણી બધી એવી કંપનીઝ છે જે તમે ઓનલાઈન પોર્ટલ્સ ઉપર પણ ચેક કરી શકો છો બાકી ત્રીજો સવાલ રહ્યો તમારા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટનો તો એમાં તમારા પાસે જે તમારું ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝનું સેવિંગ થાય છે એ આ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એક બીજી વસ્તુ જે પણ તમારે ધ્યાન આપવું જોઈએ એ બે વસ્તુનો પ્રીમિયમ કાપીને પછી તમારી પાસે જે પણ પંદર સત્તર હજાર રૂપિયા બચે એને મારી સલાહ છે કે એમાંથી ચાલીસ ટકા પૈસા તમારે કેપ ટાઈપના ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખવા જોઈએ અને બાકીના ત્રીસ ત્રીસ ટકા પૈસા તમે કેપ ફંડમાં અને ક્ષેત્રીય ફંડ્સમાં નાખો જેમ કે બેન્કિંગ છે ફાર્માસ્યુટિકલ્સ છે એવા બધા સેક્ટર્સમાં તમે નાખી શકો છો મેક્સિમમ પાંચથી છ સ્કીમ લેજો અલગ અલગ એસઆઈપી કરજો એ એસઆઈપી કરવામાં વીસ પચીસ સ્કીમ્સ નહીં ઊભી કરી દેતા કારણ કે અલગ અલગ શેરની જેવો પોર્ટફોલિયો નથી પાંચથી છ સ્કીમ્સ બહુ ઇનફ થઈ ગઈ અને એક સરસ પોર્ટફોલિયો એમાં બની તમારા માટે ઓકે કાર્તિકભાઈ તો આઈ હોપ કે કૌશિકભાઈ તમે આ ફોલો ફોલો કરશો તો તમને જરૂરથી ફાયદો થશે કાર્તિકભાઈ આ બધી જ વાતચીત માટે આપનો આભાર અને પર્સનલ ફાઈનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ શહેર ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઇમેલ કરો અમને નેટવર્ક એટીન ઓનલાઈન ડોટ કોમ પર ફેસબુક પર સંપર્ક કરો ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએમબીસી બજાર પર ટ્વીટ પણ કરી શકો છો ટ્વિટર ડોટ કોમ સ્લેશ પર અને અત્યારે મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ પાછા ફરીશું એક નવા એપિસોડ સાથે એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી આપશો રજા નમસ્કાર